नमस्कार मित्रों, गुड मॉर्निंग मित्रों। लेक्चर नंबर 21 में आप सबनु स्वागत है। समय न बगाड़ता मित्रों, लेक्चर नंबर 20 में आपणे नीट अने जी लेवल पर थोड़ाक आपणे एक्जाम्पल गण्या था। हवे त्यांथी ज आपणे आगळ वधीए छीए अने आपणो आजनो जे लेक्चर छे एनी शरूआत करीए छीए। मित्रों आपणे अहींया दाखला नंबर क्रमश आवतो होय ए प्रमाणे आपणे लईए छीए। नवमो दाखलो अहींया लईए, रकममां ध्यान आपजो। 0.04 टेस्ला जेटला समान चुंबकीय क्षेत्रने लंब रूपे राखेली वर्तुळाकार लूपनी त्रिज्या 2 मिलीमीटर प्रति सेकंडना दरथी घटवा लागे छे। मित्रों घटे छे એટલે માઇનસ આવશે, ત્યારે જે ક્ષણે તેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર બને તે ક્ષણે તેમાં પ્રેરિત ઈએમએફ શોધો। મિત્રો ઈએમએફ શોધવાનું છે। તમને ક્યાંય તમને એવું કીધું કે આંટાની સંખ્યા આટલી છે? ના, તો આંટાની સંખ્યા આપણે એનને અહીં ધ્યાનમાં લેવાનું નથી। એમ વિચારો કે એક જ આંટાવાળી વર્તુળાકાર લૂપ છે। ચલો પહેલું આપણને બી આપેલું છે, બી બરાબર સમાન ચુંબકીય ક્ષેત્ર 0.04 ટેસ્લા સમાન લૂપ ત્રિજ્યા જુઓ 2 મિલીમીટર પ્રતિ સેકન્ડ, સેકન્ડનો મતલબ થાય સમય દર, આનું ટૂંકું નામ લખ્યું છે સમય દરથી એમ કહેવાય, તો એને કહેવાય ડી આર ભાગ્યા ડીટી, ત્રિજ્યા આર અને દર એટલે સમય એ ફેરફાર સાથે બતાવીએ તો ચલો 2 મિલીમીટર પ્રતિ સેકન્ડથી ઘટવા લાગે છે। ચલો ખ્યાલ આવી ગયો, માઇનસ ચિહ્ન કેમ મૂક્યું આપણે? હવે આને મીટરમાં ફેરવી દઈએ, 2 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ, વાસ્તવમાં વેગ થયો, એકમ ઉપરથી ખ્યાલ આવવો જોઈએ આપણને, આ વેગ થયો। ચલો ત્યારે જે ક્ષણે તેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર, આર બરાબર 2 સેન્ટીમીટર બને, ઘટતી 2 સેન્ટીમીટર બને તે ક્ષણે તેમાં પ્રેરિત ઈએમએફ શોધવાનું છે, પ્રેરિત ઈએમએફ શોધવાનું છે। મિત્રો આપણે ફેરાડેનો નિયમ જાણીએ છીએ, જેમાં આપણે એક જ આંટા માટે આપણે લખીએ તો લખીશું આપણે ફેરાડેના નિયમ મુજબ ચલો અહીંયા ઈ બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી હજુ આગળ જવા દઈએ તો માઇનસ ડી અપોન ડીટી એ બી, કારણ કે આપણે કોઈ ઉલ્લેખ ના કર્યો હોય તો એ અને બી એકબીજાને કેવા લેવાના? સમાંતર એટલે એક જ દિશામાં, અને એક જ દિશા હોય તો થીટા બરાબર 0 હોય। ચલો હવે આપણે અહીં તમે થોડું ધ્યાનથી જોશો તો ચુંબકીય ક્ષેત્ર અચળ છે, સમાન દરથી કહેશે, જો સમાન ચુંબકીય ક્ષેત્ર કહેશે તો બી અચળ છે, પણ બદલાતું પદ છે ત્રિજ્યાવાળું, અને ત્રિજ્યા ક્યાં છુપાયેલી હશે? એમાં। તો જુઓ માઇનસ હું બી બહાર કાઢું છું, ડી અપોન ડીટી હવે એ બાકી રહેશે ને, એની જગ્યાએ આપણે મૂકીએ છીએ પાઈ આર સ્ક્વેર, પાઈ અચળ છે માટે એને પણ બહાર મુકાય, માઇનસ બી પાઈ। ચલો ડી અપોન ડીટી શું મુકાશે? આર સ્ક્વેર। ખ્યાલ આવી ગયો, અહીંયા બદલાતું પદ આર છે, સમય સાપેક્ષેનું મૂલ્ય ઘટે છે, ઘટતું 2 સેન્ટીમીટર થાય ત્યારે આપણને પ્રેરિત થતો ઈએમએફ શોધવાનો કીધો છે। હવે આપણે વિકલન કરીશું, જુઓ અમુક બાળકો તો તરત વિકલનનું કંઈ નામ કહી દેશે, કોઈ સાહેબ 2R આવે ના, આપણે એવી ભૂલ કરવાની નથી। અહીંયા આર સાપેક્ષ આપણે આર છે તો અહીંયા આર સાપેક્ષે પદ હોવું જોઈએ નથી, તો આપણે ગોઠવવું પડે = માઇનસ બી પાઈ। ચલો ડી અપોન ડી આર, કારણ કે આપણે જરૂરિયાત છે, આપણી જરૂરિયાત છે કે અહીંયા આર હોય, આરનું આપણે વિકલન કરવું હોય તો એની સાપેક્ષે પણ એ પદ જ હોવું જોઈએ, પણ આ તો નહોતું ઉપરના પદમાં, તો બહારથી મૂક્યું તો એટલું પદ આપણે ઉપર મૂકી દેવું પડે, પરિણામે
परिणाम में कोई फरक पड़े नहीं। शू बाकी रही गयो? यस डीटी। ख्याल आ गयो? डीटी पद बाकी रही गयु अपने मूकी दीद। चलो इज इक्वल टू माइनस बी पाई। चलो हवे आनु विकलन तमे करी शको। शू आवे बोलो? यस साचू बोले तमे बधा 2r। हाँ जो केटला होशियार छो तमे। अहींया 2r आवे अने अहींया थशे dr बाय dt। dr बाय dt। चलो आपणे हवे एना मूल्यो मूकी दईए। मूल्यो आपणे मूकीए। चलो बी नुं मूल्य 0.04 गुण्या पाई 3.14 गुण्या बे गुण्या पेला 2 सेंटीमीटर ने मीटर में फेरवो 2 × 10⁻²⁻ मीटर। तो बे हाँ बे तो आ रहे हैं। हमें आर की किमत मूकी गुण्या 10⁻²। अने dr बाय dt माइनस 2 × 10⁻³ आपणे dr बाय dt मूक्यो। अहीं माइनस माइनस प्लस थई गयू। चलो ये तो क्लियर थई गयू। चलो 0.04 गुण्या 3.14 गुण्या आपणे 8 करीशुं कारण के 2 × 4 = 8 એટલે થયું શું? હવે માઇનસ તો માય પ્લસ થઈ ગયું 1.0048 ગુણ્યા ચલો અહીં 10⁻², અહીં 10⁻³ એટલે 10⁻⁵. આને એમ કહીએ તો પણ ચાલે 10⁻⁵ વોલ્ટ 10⁻⁵ વોલ્ટ। ખ્યાલ આવી ગયો? તો આપણો આ પહેલો જે આજનો દાખલો છે આ પ્રમાણે મિત્રો મળે છે કે જેમાં આપણને અહીંયા 10⁻ હજુ આપણે આગળ જવું તો લખી શકાય આમાંથી 2 ભાગ પાડીએ તો 10⁻², અને અહીંયા 10⁻³ વોલ્ટ કરીએ તો આ થશે 0.01 અને આ થશે મિલી વોલ્ટ। ખ્યાલ આવી ગયો? આમ કરવું હોય તો અહીંયા માઇક્રોવોલ્ટમાં પણ તમે ફેરવી શકો। 10⁻⁶ કરવી છે તો 10 × 10⁻⁶ થાય તો એ પણ આપણને માઇક્રોવોલ્ટમાં મળે તો એ પ્રમાણે આપણને અહીંયા EMF મળે છે। ચલો હવે 10મા નંબરનું એક્ઝામ્પલ આપણે જોઈએ। સમાન લંબાઈના અને એક સરખું આત્મપ્રેરકત્વ ધરાવતા, એનો મતલબ L સમાન લેવાનું અને L કેપિટલ L અને સ્મોલ L બંને સમાન લેવાનું। 2 સોલેનોઇડ A અને B માં આંટાઓની સંખ્યા 100 અને 200 છે તો તેમના આડછેદની ત્રિજ્યાઓનો ગુણોત્તર। મિત્રો અહીં આપણને N1 બરાબર કેટલા આપ્યા છે? 100. N2 બરાબર કેટલા આપ્યા છે? 200. તો R1 / R2 આપણે શોધવાનું કહ્યું છે। મિત્રો સ્મોલ L અને કેપિટલ L સમાન છે એટલે આપણે કહીશું ચલો સોલેનોઇડ માટે કેપિટલ L બરાબર, તમે ભણી ગયા છો આ સૂત્ર આપણે મેળવ્યું છે આંટાની સંખ્યાને ધ્યાનમાં રાખીને, આપણને આવું મળેલું। ચલો એ સૂત્રમાં જુઓ, કેપિટલ L સમાન છે, એક સરખું આપણને કહે છે, અને સ્મોલ L પણ સમાન છે। બદલાતું પદ કયું? તો N અને કેપિટલ A, અને કેપિટલ A માં ત્રિજ્યા, તો ચલો આવું લખી શકાય। જોજો અહીંયા N² ને સૂત્રનો કર્તા બનાવો આ સૂત્રમાં તો શું થશે? L·μ₀A થાય આવું? ચલો ઇઝ ઇક્વલ ટુ આપણે આરમો લખવું છે કેપિટલ L સ્મોલ L ભાગ્યા μ₀ πr²। ખ્યાલ આવી ગયો? ચલો બદલાતું પદ એટલે N² ચલે છે 1/r² જોઈ લો, આપણને N² છે, કેપિટલ L સ્મોલ L μ₀ πr અચળ છે એટલે 1/r². ચલો N² ચલે છે 1/r² N²
चले से वन अपॉन आर टू स्क्वेर आवु मळे ख्याल आवी गयो। ते प्रमाणे हवे आपणे अहीं गुणोत्तर लईए एन टू स्क्वेर भाग्या एन वन स्क्वेर बराबर, चलो एन टू स्क्वेर नू આવું થશે ઇઝ ઇક્વલ ટુ છેદનો છેદ ઉપર આવે આર વન સ્ક્વેર ભાગ્યા આર ટુ સ્ક્વેર, ચલો આર વન સ્ક્વેર ભાગ્યા આર ટુ સ્ક્વેર બરાબર। આમ તો જો કે બંને બાજુ વર્ગ છે એટલે દૂર કરી દઈએ તો આપણને કેવું મળશે, જો આવું મળશે એન ટુ ભાગ્યા એન વન, અને એન ટુ એટલે 200 જોઈ લો, 200 શું કર્યું, બંને બાજુ વર્ગ હતો, જુઓ અહીંયા વર્ગ હતો એટલે બંને વર્ગ દૂર કરી દીધું, આપણે આર વન ભાગ્યા આર ટુ શોધવું છે તો અહીંયા વર્ગમૂળ લઈ લઈએ, તો અહીંયા પણ વર્ગમૂળ લેવાય 200/100 ઇઝ ઇક્વલ ટુ 2/1 એટલે આર વન જેમ આર ટુ કહીએ તો શું થશે 2:1 2:1 આપણને પરિણામ મળે। મિત્રો જુઓ 11મો એક્ઝામ્પલ, આપણે આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એ પરિપથનો એક ભાગ દર્શાવે છે, બેટરીનો અવરોધ સ્મોલ આર આપણે અવગણવાનો છે, સ્મોલ આર આપણે અવગણવાનો છે। કોઈ એક ક્ષણે પ્રવાહ આઈ બરાબર 5 એમ્પિયર હોય અને તે 10^-3 એમ્પિયર પ્રતિ સેકન્ડના દરથી ઘટતો હોય તો બી અને એ બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB-VA શોધવાનો છે। મિત્રો આપણે એક આકૃતિ આપી દીધી છે, એમાં એ બિંદુ અને બી બિંદુઓ વચ્ચે આપણે અનુક્રમે અવરોધ બેટરી કે જે આપણેનો આંતરિક અવરોધ અવગણવાનો છે અને એક ઇન્ડક્ટર આપેલું છે, થોડાક મૂલ્યો આપણે નોંધીએ। ચલો પહેલું તો આપણને શરૂઆતમાં આઈ બરાબર 5 એમ્પિયર છે, પછી DI/DT બરાબર કેટલું છે 10^-3 એમ્પિયર પ્રતિ સેકન્ડ, મિત્રો ઘટતો જાય છે એટલે ફેરફાર થાય છે, એ ફેરફાર અહીં બતાવ્યો છે તો જ આપણને EMF ઉત્પન્ન થશે ઇન્ડક્ટરમાં અને આપણને અહીંયા મળશે। ચલો આરનું મૂલ્ય તો અહીં આપ્યું, લખવાની જરૂર નથી, અહીંયા ઈ આપેલો, પણ આ એલ આપણે નોંધી કાઢીએ, એલ બરાબર 5 mH એટલે શું થશે 5×10^-3 હેનરી આવું આપણે લઈ શકીએ। મિત્રો તમે કિર્ચોફનો બીજો નિયમ તમે ભણી ગયા છો, એમાં આપણે આવી સર્કિટ હોય તો એમાં એ નિયમની મદદથી આપણે અહીંયા એનો ઉકેલ મેળવી શકીએ છીએ। શરૂઆત મિત્રો ડાબી બાજુથી થાય છે, જુઓ પ્રવાહની દિશા એ ડાબી બાજુ એ થી જમણી બાજુ બી તરફ થાય છે, ચલો જ્યાંથી આપણે નીકળીએ ત્યાંથી વિદ્યુત સ્થિતિમાનની આપણે ગણતરી કરીએ તો આપણે અહીંયા આકૃતિનો સહારો લઈએ છીએ, તો આકૃતિ પરથી ચલો એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કયું VA, પછી ચલો અવરોધમાં થઈને જવાનું છે, પ્રવાહની દિશા જમણી બાજુ, તમારી દિશા જમણી બાજુ, માટે PD ઘટે, કેટલો ઘટે તો I અને Rના ગુણાકાર જેટલો, I અને Rના ગુણાકાર જેટલો, ચલો અહીંથી આમ કહીએ છીએ, ચલો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ બેટરીમાં જઈએ છીએ એટલે પ્લસ આવે, ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જઈએ તો PD વધે છે, પછી ઇન્ડક્ટરમાં જઈએ છીએ, ઇન્ડક્ટરમાં આપણે દાખલ થઈએ છીએ અને અહીંયા બહાર નીકળી જઈએ છીએ, પ્રવાહની દિશા કહીએ અને દિશા આપે છે માટે માઇનસ, અહીંયા ઇન્ડક્ટરનું પેલું પ્રવાહના દરમાં ઘટાડો થાય છે એના સંદર્ભમાં આપણને સૂત્ર મળશે, ઈનું સૂત્ર આપણે આ EMFનું સૂત્ર લખ્યું, પ્રવાહના મૂલ્યમાં વધઘટ થાય ફેરફાર થાય તો જ EMF પ્રેરિત થાય અને પરિણામે આપણને અહીંયા માઇનસ મળે છે। ચલો આપણે અહીંયા કિર્ચોફનો બીજો નિયમ વાપર્યો,
तो इंडक्टरमांथी ज्यारे आपणे पसार थईए प्रवाहनी दिशामां तो ए पीडी घटे छे अने आपणने इंडक्टरनुं ईएमएफ आपणने प्रेरित ईएमएफ आटलुं मळशे बराबर। क्यां पहोंचे आपणे बी बिंदुए तो त्यां आपणे वीबी। हवे आपणे शोधवुं छे वीबी माइनस वीए तो वीए ने आ बाजू लावी दऊं तो माइनस थशे चलो इज इक्वल टू वीबी माइनस वीए अने अहींया थशे माइनस आई आर प्लस ई पछी माइनस माइनस प्लस थशे एल डी आई बाय डी टी जोई लो डी आई बाय डी टी तो आपणे आ प्रमाणे माइनस आई आर प्लस ई आ माइनस माइनस प्लस थशे एल डी आई बाय डी टी बराबर पेलू वी आ बाजू आयु माइनस जतुं रहेशे। चलो वी बी माइनस वी ए बराबर हवे किंमत मूकीए चलो माइनस हवे आई नी किंमत केटली छे पांच छे तो माइनस पांच गुण्या आर कैपिटल आर ए आपण आपेलो छे केटलो आप्यु छे एक ओम तो अहीं एक मूकीशू प्लस ई बराबर पंदर तो अहीं पंदर मूकीए पछी प्लस एल एल केटलो छे पांच गुण्या दस नी माइनस त्रण घात आ एल मूक्यो हवे डी आई बाय डी टी दस नी माइनस त्रण घात दस नी माइनस त्रण घात इज इक्वल टू आपने वी बी माइनस वी ए जोई लो एक वार आपने मळे। मित्रों आपणे रकम में थोड़ी कहीं आ थोड़ो सुधारो कर दो अँ दस नी माइनस त्रण घात नहीं पण दस नी प्लस त्रण घात है दस नी प्लस त्रण घात है एटले आपणे अँ प्लस त्रण घात लईशुं फरीथी माइनस पांच आरनुं मूल्य एक प्लस ई बराबर पंदर एल बराबर पांच मिली हेनरी थशे एटले आपणे एने फेरव्युं आनुं मूल्य आटलुं चलो इज इक्वल टू माइनस पांच प्लस पंदर बराबर पंदर वोल्ट आटलू आपने। मित्रों पहला रकम में थोड़ा सुधारो कर देजो दस नी त्रण घात एम्पियर प्रति सेकंडना दर थी ए घटतू जाए तो ये प्रमाणे सुधारो करजो। चलो आपणे हवे दाखला नंबर बार तरफ जाइए छे सौ आंटावाड़ा गूंचड़ामांथी बे एम्पियर विद्युत प्रवाह पसार थता गूंचड़ाना एक आंटा साथे संकळातुं चुंबकीय फ्लक्स पांच गुण्या दस नी माइनस त्रण घात वेबर होय तो गूंचड़ा साथे संकलित चुंबकीय ऊर्जा शोधो। मित्रों जे मूल्य अपन आप्या छे नोधीए छीए चलो एन बराबर हंड्रेड सौ आंटा छे पछी आई बराबर बे एम्पियर विद्युत प्रवाह एक आंटा साथे संकळायेलुं फ्लक्स फाय बराबर पांच गुण्या दस नी माइनस त्रण घात वेबर तो संकळायेली ऊर्जा यू शोधवानुं छे। मित्रों तो आपणे चलो चुंबकीय ऊर्जा तमे जाणो छो यूनुं सूत्र यू बराबर वन हाफ एल आई स्क्वेर चलो एल आपेलो छे तो पहेलो एल शोधवो पड़शे आई आपेलो छे तो तमारे पहेलो टार्गेट एल नो छे। चलो आपणी पासे खबर छे कि एन फाय चले छे आई कोई पण गूंचळू होय एना मो त्यारे तमे प्रवाह पसार करो तो ए पसार करेला प्रवाहने ध्यानमां राखी એમાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ આપણ સૂત્ર આવું મળે છે માટે એન ફાય તો સાહેબ એન ફાય કેમ મૂક્યો તો અહીંયા એક આંટા દીઠ મળતું ફ્લક્સ આપણને ફાય છે તો એન આંટા માટે તો એન વડે ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ એલ આઈ તો એલ બરાબર શું થાય એન ફાય ભાગ્યા આઈ ખ્યાલ આવી ગયો। ચલો આપણે સમીકરણ એકમાં કિંમત મૂકીએ સમીકરણ એક પરથી समीकरण एक पर थी u बराबर वन हाफ एल एल नु मूल्य शू थे एन फाय भाग्या आई एल अहीं मूकीए छे आपणे आनी किंमत अने आई स्क्वेर शू थयुं मित्रों एक आई ऊपर नीचे लोप थशे
એટલે વન હાફ એન ફાઈવ આઈ, વન હાફ એન ફાઈવ ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ, ચલો વન હાફ હવે કિંમત મૂકીએ છીએ, એન એટલે કેટલા સો, ફ્લક્સ કેટલું છે પાંચ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત અને આઈ કેટલા છે બે, જતા રહ્યા તો અહીં થોડુંક તમે પાંચ ગુણ્યા દસની માઇનસ એક ઘાત જોઈ લો, આ દસની માઇનસ દસની બે ઘાત કહેવાય, દસની પ્લસ બે ઘાત, દસની માઇનસ ત્રણ ઘાત એટલે દસની માઇનસ એક ઘાત વધે એટલે 0.5 વોલ્ટ, કોના બરાબર છે, સોરી આ શું આવી આપણા માટે ઊર્જા છે માટે જૂલ થશે, 0.5 જૂલ એ આપણને ઊર્જા મળશે. ચલો મિત્રો એક્ઝામ્પલ નંબર 13, 3 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતા 5 શુદ્ધ ઇન્ડક્ટર્સને આકૃતિમાં દર્શાવવા પ્રમાણે જોડેલા છે, તો આ જોડાણનું કેપિટલ એ અને કેપિટલ બી બિંદુ વચ્ચેનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ શોધો. મિત્રો અહીંયા 5 ઇન્ડક્ટન્સ આપણે જોઈ શકીએ છીએ, દરેકનું મૂલ્ય સમાન છે. ચલો અહીંયા કહીએ તો આ એ બિંદુ કહેવાય, આ કયું બિંદુ કહેવાય, એ, તો એ બિંદુ સાથે આ પણ જોડાયેલો છે, એ બિંદુ સાથે આ પણ જોડાયેલો છે. અહીં ધારો કે હું પી અને ક્યુ કહી દઉં, તો આ પી છેડો એ કોની સાથે સંલગ્ન છે, બી સાથે, બી સાથે જોડાયેલો છે. અહીંયા ધારો કે આપણે નામકરણ સી અને ડીનું કહીએ, સી અને ડી, ક્યુ અને, કારણ કે આપણે પેલી આકૃતિમાં સી અને ડી લીધું છે, તો સી અને ડી તમે જોઈ શકતા હશો, એ અને બી, એ અને ડી વચ્ચે 3 હેનરી, પછી એ અને સી વચ્ચે, હવે એ અને સી નથી, એને પણ સી કોની સાથે જોડાયેલો છે, બી સાથે, તો આપણે એ પ્રમાણે આને ગોઠવણ કરીએ, સી અને ડી વચ્ચે 3 હેનરી, ડી અને બી વચ્ચે 3 હેનરી, તો એ પ્રમાણે આપણે ગોઠવીએ તો આપણને વિસ્ટર્ન બીટનું આપણને આકૃતિ મળશે, અને વિસ્ટર્ન બીટની આકૃતિમાં તમે 5 શુદ્ધ ઇન્ડક્ટરને જોઈ શકતા હોય, એ વખતે આની કોઈ જ અસર થશે નહીં, આની કોઈ અસર થશે નહીં એટલે આપણને ધ્યાનમાં લેવાનો નથી. તો હવે આવું થયું જુઓ, અહીંયા એ થી અહીં વચ્ચે બી, પતિ ઉભા, એક જ મિનિટ ના ઉભા, પતિ ગયું મારા, સી 3 હેનરી, ઓકે અહીંયા 3 હેનરી, અને એ પ્રમાણે અહીં નીચે પણ અહીંયા 3 હેનરી, તો અહીંયા ડી છે, અહીંયા આપણા માટે એ છે અહીંયા, તો આ જોડાણ કયું થયું આપણા માટે, આ જોડાણ અહીંયા સમાંતર જોડાણ થયું, એટલે આપણે કહીશું એ બી સી માટે આપણને એલ વન બરાબર, હું એલ વન કહું છું, 3 હેનરી. મેં ગઈકાલે ગઈ વખતે વાત કરી હતી આપણે કે ભાઈ ઇન્ડક્ટર જો તમે શ્રેણી જોડાણમાં જોડો તો આપણે જેમ અવરોધનું મૂકીએ છીએ એમ L1 L2 એમ અહીંયા 3 હેનરી + 3 હેનરી બરાબર 6 હેનરી થશે, પછી એ ડી સી માટે એટલે આ એ લઉં છું અહીંયા, એ પછી અહીંયા ડી અને અહીંયા સી માટે L2 બરાબર આ 3 હેનરી, આ 3 હેનરી વત્તા 3 = 6 હેનરી થાય, એટલે હવે બંને સમાંતરમાં છે એટલે પરિણામે શું થશે, 1 upon L1 + 1 upon L2 = 1/3 + 6/6 એટલે થશે 6 લસાઅ લીધો ઉપર પ્લસ થશે 1/3 માટે L = 3 હેનરી આપણને પરિણામ અહીંયા મળશે મિત્રો, તો એ આપણે દાખલો અહીં યાદ રાખીશું. ચલો મિત્રો એક્ઝામ્પલ નંબર 14, 1 ગૂંચળાનું આત્મપ્રેરિત EMF 25 વોલ્ટ છે, જો 1 સેકન્ડમાં નિયમિત દરથી પ્રવાહ 10 એમ્પિયરથી 25 એમ્પિયર થતો હોય તો
આત્મપ્રેરકત્વની ઉર્જામાં ફેરફાર શું થાય? મિત્રો, પહેલું તમને EMF આપ્યું છે 25 વોલ્ટ, પછી અહીં પ્રવાહનું મૂલ્ય ફેરફારવાળું છે તો સમયનું મૂલ્ય પણ ફેરફારવાળું, એટલે DT બરાબર 1 સેકન્ડ. ચલો I1 બરાબર 10 એમ્પિયર જોઈ શકો છો તમે, I2 બરાબર 25 એમ્પિયર. તો U શોધવાનું છે. U આપણે શું મળશે એ જોવું છે મિત્રો. તો આપણે ગૂંચળાને ધ્યાનમાં રાખીએ અને EMFનું સૂત્ર મૂકીએ તો પહેલું ફેરાડેનો નિયમ આપણે લખવો પડે. ફેરાડેના નિયમ મુજબ ચલો E બરાબર માઇનસ ડી ફાય બાય ડીટી. હું જો માત્ર મૂલ્યમાં લઈ લઉં, શેમાં લઈ લઉં, મૂલ્યમાં, તો આ શું થશે? પ્લસ થશે. હવે આપણે જાણીએ છીએ કોઈ એક ગૂંચળામાં તમે પ્રવાહ પસાર કરો તો એ પ્રવાહનું મૂલ્ય અને ફ્લક્સ એકબીજાના સમપ્રમાણમાં હોય છે, માટે ફ્લક્સ ફાય બરાબર એલ આઈ. જો ગૂંચળાના પરિમાણમાં સમય સાપેક્ષે કોઈ ફેરફાર ન થતો હોય તો આપણે વિકલનવાળું પદ લઈ શકીએ. આવું થશે, જુઓ, એલ અચળ છે માટે બહાર મૂકીએ આપણે ડી આઈ બાય ડી ટી. હવે તમે જોઈ શકતા હશો, જો આનું મૂલ્ય આપણે મૂકવો, શું મૂકાશે? ઈ પછી એલ. ડીઆઈનો મતલબ શું? I2 માઇનસ I1 ભાગ્યા DT. ચલો એની કિંમત કેટલી આપી છે? 25 બરાબર. એલની કિંમત આપણને નથી આપી, પણ I2 ને I1 છે, 25 I2 છે, ઓછા 10 અને ભાગ્યા 1, તો 25 બરાબર એલ, એટલે અહીંયા 15, તો એલ બરાબર 25 ભાગ્યા 15. કોઈ ભૂલથી 5-5 ઉડાડ ના જતા, ખ્યાલ આવે છે? 5 વડે ભાગ ચાલે તો 5 ભાગ્યા 3 હેનરી થશે એલનું મૂલ્ય. ચલો ઉર્જા યુ બરાબર 1/2 LI² હવે અહીંયા ફેરફાર છે મિત્રો. ઉર્જામાં શું ફેરફાર થાય? હું ધારો કે U1 કહી દઉં તો શું થશે? 1/2 L I² નંબર 1 આપવાનું. એ પ્રમાણે U2 બરાબર શું બોલાય? આમાં કિંમત મૂકીએ નંબર પ્રમાણે 1/2 L I². જો હું ફેરફાર કહું, અંતિમ સ્થિતિ ઉર્જા ઓછા પ્રારંભિક સ્થિતિ ઉર્જા, એટલે આ પદમાંથી આ પદ બાદ કરવું છે, તો બંનેમાં કોમન પદ તો બહાર મૂકી જ દઈએ. 1/2 L 1/2 L. હવે વધશે શું? I2² માઇનસ I1² ચલો 1/2 L ની કિંમત કેટલી આપી છે આપણને? 5 ભાગ્યા 3. I2 25 અને I1 10 છે, એટલે 25 નો વર્ગ માઇનસ 10 નો વર્ગ. ચલો આપણે હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો અહીંયા 5 ભાગ્યા 6 625 ઓછા 100 બરાબર 5 ભાગ્યા 6, અને આ થશે 525. ચલો હવે આપણે 525 × 5 ભાગ્યા 6 437.5 જુલ. ખ્યાલ આવી ગયો મિત્રો, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આપણને 437.5 જુલ મળે. યાદ રાખો, અહીંયા આપણે એનું મૂલ્ય પહેલેથી જ અહીંયા મૂલ્યમાં લીધું છે, પ્લસ લઈને આપણે આગળ ગયા છીએ. તો પહેલાં આપણે L શોધ્યું, ઇન્ડક્ટન્સ, અને પછી એનો ઉપયોગ કરી સ્થિતિ ઉર્જાના મૂલ્યો ફેરફારવાળા લીધા, અને એનું મૂલ્ય આપણને U2 માઇનસ U1 બરાબર સંદર્ભમાં મળ્યું 437.5 જુલ. મિત્રો, અહીંયા આપણે પ્રકરણ 6 પૂર્ણ કરીએ છીએ. હવેથી તમને
प्रकरण नंबर 7 आती वक्त शुरू थी जैसे त्या आपणे प्रकरण 7 में आप बधा मळीशुं पाछा. त्यां सुधी रजा लईए. चलो ओके.